ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના ત્રણ મુસ્લિમો દ્વારા એક 12 વર્ષના બાળકનું ખંડણી માટે અપહરણ કર્યું. ભાવનગર શહેરમાં શાસ્ત્રીનગર વિસ્તારમાં દોલત અનંત વડિયા સ્કૂલના ખાચામાં શેરી નંબર 5માં રહેતા અને ચિત્રા જીઆઈડીસીમાં ટૂલ્સનું કારખાનું ધરાવતા લુહાર મિતુલભાઈ જયસુખભાઈ રાઠોડના 12 વર્ષના પુત્રનું ગઈકાલે ધોળા દિવસે શાસ્ત્રીનગરની શેરી નંબર 9માંથી ઓટો રિક્ષા મારફત અપહરણ થવા પામ્યું હતું અને અપહરણકર્તાઓ બાળકને રિક્ષામાં લઈ જઈ અમદાવાદ તરફ ભાગી રહ્યા હતા. ભાવનગર પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી જાહેર કરી દીધી હતી અને તમામ હાઈવેની પોલીસને એલર્ટ કરી દેવાઈ હતી. ધોલેરા પોલીસે ગઈ રાત્રે 1 વાગે ધોલેરાના 4 રસ્તા ઉપરથી રિક્ષાને પકડી લીધી હતી અને 12 વર્ષના બાળકને હેમખેમ ઉગારી લીધો હતો. ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એમઓને મળતી માહિતી કે લીલા કલરની એક ઓટો રિક્ષામાં ભાવનગર અમદાવાદ હાઈવે ઉપરથી પસાર થઈ રહી છે અને આ રિક્ષામાં એક 12 વર્ષના બાળકનું અપહરણ થયું છે. તુરંત જ ધોલેરા પોલીસે હાઈવે ઉપર પોલીસને સ્ટાફ ગોઠવી દીધો હતો. દરમિયાન લીલા કલરની ઓટો રિક્ષા નંબર GJ04AU3637ને ઝડપી લેવામાં આવી હતી અને આ રિક્ષામાંથી 12 વર્ષના બાળકનો અતુલ મિતુલભાઈ રાઠોડને છોડાવી લેવાયો. આ ઓટો રિક્ષાની અંદર 3 યુવકો બેઠા હતા જેને ધોલેરા પોલીસે ઝડપી લીધો હતો. શાસ્ત્રીનગરમાં રહેતા લુહાર મિતુલભાઈ રાઠોડના બાળક અભયનું અપહરણ કરીને 10 લાખની ખંડણી કરવાની હતી. તે માત્ર 3 યુવકોએ 2 દિવસ પહેલા દોલત અનંત વડિયા સ્કૂલના ખાચા પાસે રેકી કરી હતી અને મિતુલભાઈ રાઠોડનો પુત્ર રોજ કેટલા વાગે જાય છે અને કેટલા વાગે તેના ઘરે પરત આવે છે તેની તમામ ડિટેલ મેળવ્યા બાદ ગઈકાલે 4:30 આસપાસ બાળક અભયનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું તેમ પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યું. આમાં ગઈ તારીખ 15/3ના રોજ ભાવનગર શહેરના 8 ડિવિઝન પોલીસના વિસ્તારમાં પોલીસને એવો જાણવા મળેલ કે એક શાસ્ત્રીનગર વિસ્તારમાં એક બાળક છે અભય, આનો 2-3 લોકોએ રિક્ષામાં નાખીને અપહરણ કરેલ છે. આની જાણ જ્યારે લોકલ પોલીસને થયેલ તે પછી આમાં નીલમબાગ પોલીસ, લોકલ LCB, SOG અને અલગ અલગ ટીમો બનાવી ઓર અમારે દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા આને શોધવાના પ્રયાસ ચાલુ કરવામાં આવેલ. તે વખતે CCTV ફૂટેજ જે અમને મળ્યા બનાવવાળી જગ્યા ઉપર આજુબાજુના વિસ્તારમાંથી આનું વિશ્લેષણ કરતાં એવું જાણવા મળેલ કે એક રિક્ષા છે આ સસ્પેક્ટ જેવી છે. આ રિક્ષાના પછી ડિટેલ અમે અમારા CCTV પ્રોજેક્ટમાંથી કાઢી તો આમાંથી તમે રિક્ષાના જે નંબર મળેલ એ નંબર આધારે જે આરોપી થઈ શકે છે આરોપીને અમે આઇડેન્ટિફિકેશન કરી ઓર આના મોબાઈલ નંબરો CDR આધારે આરોપીની શોધખોળ જ્યારે કરતા હતા ત્યારે આના લોકેશન આધારે અમને એવી જાણકારી મળી કે ધોલેરા વિસ્તારમાં આમાં થવાની શક્યતા છે. આ વાતને ધ્યાનમાં રાખી તુરંત LCB SOGની અલગ અલગ ટીમો બનાવી તે વિસ્તારમાં રવાના કરવામાં આવેલ. ધોલેરા પોલીસ જોડે સંપર્ક કરી તે પર્ટિક્યુલર રિક્ષા છે એને આઇડેન્ટિફાઈ કરવામાં આવેલ ઓર આ બનાવની જ્યારે લોકલ પોલીસને જાણ થઈ સાંજે 6:30 વાગ્યા અત્યારે ઓલમોસ્ટ 6 અવર્સ પછી રાતના 1 વાગ્યાની આજુબાજુ પોલીસ દ્વારા જે બાળક છે અને સકુશલ જે આરોપી છે આના કબજામાંથી છોડાવી લેવામાં આવેલ. આમાં જે 3 આરોપીએ પોલીસે પકડ્યા છે આમાં એક તોસીફ નામનો જે માણસ છે, એક ઇકબાલ છે, એક ગફ્ફાર છે. આ 3 લોકોમાંથી આનો ભૂતકાળનો ગુણાયિત ઇતિહાસ છે. આમાં તોસીફ છે આ છરી મારીને લોકોની લૂંટની ટેવ ધરાવે છે ઓર થોડા સમય પૂર્વે જેલમાંથી છૂટીને બહાર આવેલ છે.